આમ આદમી પાર્ટી સુરતના કાર્યકર્તાઓ દ્વારા ગૃહમંત્રીશ્રીના સુરત આગમનના ટાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાત્રિ કર્ફ્યુના વિરોધમાં આપ દ્વારા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. વરાછા મેઇન રોડ ઓવરબ્રિજ પાસે મિની બજાર અને ઉધના દરવાજાના ઓવરબ્રિજ પર મોટું બેનર લગાવવામાં આવ્યું હતું. ત્યારે સહારા દરવાજા પર બેનર લગાવી રહેલા આપના ઉપપ્રમુખ સલીમ મુલતાની સહિતના 8 કાર્યકરો તેમજ 3 મહિલા કાર્યકર્તાઓના બેનર દર્શાવી વિરોધ પ્રદર્શન કરે તે પહેલા પોલીસે તેને અટકાયત કરી હતી. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નિયુક્ત બાદ કોરોના મહામારી ચાલતી હોવા છતાં પણ સુરતમાં તેમના સ્વાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સી આર પાટીલ સાહેબ ગુજરાતમાં ઠેર ઠેર ફર્યા અને મોટા મોટા તાઇફાઓને રેલી પણ યોજી, જેમાં સી આર પાટીલ સહિતના નેતાઓ કોરોના સંક્રમિત થવા પામ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં પેટા ચૂંટણી આવી, જેમાં ભાજપના નેતાઓએ મોટી સભાઓ યોજી, માસ્ક વગર પણ દેખાયા, રેલીઓ યોજી અને કોરોના મહામારીમાં સરકાર તેમજ ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા તમામ નીતિ નિયમોના લીરે લીરે ઉડાવ્યા હતા. તેમના વિરુદ્ધ પગલાં લેવાતા હોવાનું આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યાં 4 મહાનગરોમાં રાત્રિના 9 થી સવારના 6 સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ નિર્ણયથી ટેક્સટાઇલ અને ડાયમંડ બંને મોટા ઉદ્યોગનો લોકો ભારે પરેશાન અનુભવી રહ્યા છે. રાત્રિના કર્ફ્યુને લીધે બંને ધંધાઓ પર મોટી અસર વર્તાઈ રહી છે. ડાયમંડ અને ટેક્સટાઇલમાં કામ કરી રહેલા લોકોને સાંજે એટલે કે રાત્રે 9 વાગ્યા પહેલા ઘરે પહોંચવાનું હોવાથી આ ઉદ્યોગોને સાંજે 6 કે 7 વાગ્યા ફરજિયાત બંધ કરવાની ફરજ પડી જાય છે. જેના લીધે કારીગર વર્ગના મોંઘવારીના પરિવારનું ગુજરાન ચલાવવા પૂરતું વેતન મળી રહેવું જોઈએ તેમાં પણ ફાંફા પડી રહ્યા છે. એથી વેળી તકે રાત્રિ કર્ફ્યુ હટાવી લેવાની માંગ કરવામાં આવી છે, જેને લઈને સુરત પોલીસ પથકના ઉદઘાટન માટે આવેલા રાજ્યના ગૃહપ્રધાન ડીજી સામે આમ આદમી પાર્ટી દ્વારા મિની બજાર અને ઉધના દરવાજા ખાતે બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે સારા દરવાજા ખાતે વિરોધ કરી રહેલા આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત. જે રીતે ગુજરાત સરકાર દ્વારા એક તગલગી નિર્ણય લેવામાં આવ્યો કે 4 મહાનગરોમાં સાંજના 9 થી સવારના 6 સુધીનો જે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો, જે કર્ફ્યુના લીધે તમામ શહેરોમાં લોકો ખૂબ મોટી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે, તો દરેક ફેક્ટરી માલિકોને, દરેક ધંધાર્થીઓને, ટેક્સટાઇલના હોય કે હીરા ઉદ્યોગના રત્નકલાકારો હોય, એને 6 વાગે પોતાનો ધંધો રોજગાર ફરજિયાતપણે બંધ કરી દેવો પડે છે. કારણ કે જે રીતે માણસ 20-25 કિલોમીટરથી પોતાનો ધંધા માટે જતો હોય, તો આ ટ્રાફિકમાં 1.5-2 કલાક પોતાના ઘરે પહોંચવામાં જ્યારે એને સમય લાગી જાય છે, ત્યારે આ જે કર્ફ્યુનો નિર્ણય છે એ હટાવવામાં આવે, જેથી કરીને લોકો પોતાનો પૂરતો ધંધો કરી શકે અને જે કોરોના મહામારી અને લોકડાઉનમાં ધંધા વગર જે લોકો રહ્યા છે અને જે પોતે આર્થિક સંક્રમણનો ભોગ બન્યા છે, તો એને પૂરતો સમય ધંધો કરવાનો આપવામાં આવે, જેથી કરીને આ જે ધંધા રોજગારો છે, જે દુકાનદારો છે, વ્યાપારીઓ છે, પ્રાઇવેટ જોબ કરી રહ્યા છે, એ લોકો છે એ આર્થિક સંક્રમણમાંથી બચી અને બહાર આવે. જે રીતે આજે સુરતમાં ગુજરાતના ગૃહમંત્રી પધાર્યા હતા ત્યારે આમ આદમી પાર્ટી સુરતના કાર્યકરોએ ધંધો રોજગાર બચાવો, કર્ફ્યુ હટાવો નામના બેનર સુરતમાં મોટા ભાગના વિસ્તારોમાં કાર્યકર્તાઓ માત્ર સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને 144ની કલમનો ભંગ ન થાય એવી રીતે બેનરો લઈને ઊભા હતા. પણ ગુજરાતમાં જે રીતે તાનાશાહીનું શાસન ચાલે છે, એવી રીતે આજે અમારા કાર્યકર્તાઓની જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી છે અને એ પોલીસ સ્ટેશનમાંથી ગુનો નોંધવામાં આવશે એવી ધમકીઓ પણ દેવામાં આવે છે. પણ અમે લોકોનો જે અવાજ ઉઠાવી રહ્યા છે એ સતત ઉઠાવતા રહીશું. ગુજરાત સરકારને જેટલી પણ તાનાશાહી, હિટલરશાહી કરવી હોય એટલી કરી લે, પણ અમે લોકોને જ્યાં મુશ્કેલી પડશે ત્યાં આમ આદમી પાર્ટી સતત લોકોનો અવાજ બનતી રહેશે. સામાન્ય લોકોના ધંધા રોજગારને કર્ફ્યુ અસર કરતો હોવાથી બેનરો લગાવી સુરત સહિત 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ હટાવવાની માંગ કરવામાં આવી હતી. અઝર કુરેશી, રીટર્ન ન્યૂઝ.